નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં દમદાર વક્તવ્ય આપતા વડાપ્રધાન મોદી. જામનગરમાં નરેન્દ્ર મોદીને સાંભળવા ધૂમ ધકતા તાપમાં ઉમટી પડતી હજારોની જનમેદની. સાબરકાંઠામાં એક પરિવારના ઘરે આવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતા પિતા પુત્રીના મોત. ખંભાળિયાના બેરાજામાં ચૂંટણી સભાને સંબોધતા ઉમેદવાર પૂનમબેન માડમ. જિલ્લા સેવા સદનમાં બેલેટ પેપર મારફત મતદાન નોંધાવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ. હાલારની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારો મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈ સમાચાર વિગતવાર. વિજય વિશ્વાસ સભામાં સાંજે 5:30 વાગે વડાપ્રધાન મોદીની એન્ટ્રી થઈ ગઈ હતી. તેઓએ વરિષ્ઠ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી તથા હાલારના સર્વે નેતાઓની સાથે ટૂંકી વાતચીત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂનમબેન માડમ દ્વારા નરેન્દ્ર મોદીને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે તેના માથા ઉપર પહેલેથી જ પાઘડી પહેરેલી હતી, જેને કારણે ભૂપેન્દ્રભાઈ પટેલે આ પાઘડી વડાપ્રધાનના હાથમાં આપી હતી. ત્યારબાદ પાઘડી ઉપર બીજી પાઘડી પહેરાવી મોદીનું સન્માન કર્યું હતું. ત્યારબાદ પૂનમબેન માડમ અને અર્જુનભાઈ મોઢવાડિયાએ નરેન્દ્ર મોદીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. તે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિજય વિશ્વાસ સભાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ રામ મંદિર નિર્માણ તથા કાશ્મીરની 370મી કલમ તેમજ દેશના વિવિધ ધર્મસ્થાનોના વિકાસ વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ટૂંકું પ્રવચન આપ્યું હતું અને વિજય વિશ્વાસ સભામાં ઉપસ્થિત સૌ સ્થાનિક આગેવાનોના નામોનો ઉલ્લેખ કરી સાથે સાથે વડાપ્રધાનના ગૌરવપૂર્ણ નેતૃત્વની પ્રશંસા કરી હતી. ત્યારબાદ સાંજે 6:45 વાગે વડાપ્રધાન મોદીએ ભારત માતા કી જયના નારા સાથે પોતાના પ્રવચનનો આરંભ કર્યો હતો. શરૂઆતના તેના પ્રવચનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમને એવું લાગતું હશે કે હું પાઘડી પહેરીને સ્ટેજ ઉપર કેમ આવ્યો. આ પ્રશ્નના જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું શત્રુસલીય સીજી જામ સાહેબના ઘરે થઈને આવું છું. આ પાઘડી જામ સાહેબ દ્વારા મને પહેરાવવામાં આવી છે, એટલા માટે હું આ પાઘડી પહેરીને આ સભાસ્થળના સ્ટેજ ઉપર આવ્યો છું. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ હળવા મૂડમાં ઘણી મોટી વાતો કરી હતી. નરેન્દ્ર મોદીએ વધુમાં સભાને સંબોધતા જણાવ્યું હતું કે 2014માં ભાજપની સરકાર આવી ત્યારે આપણા દેશની ઇકોનોમી વિશ્વમાં 11મા નંબરે હતી. 10 વર્ષના સમયગાળામાં દેશની ઇકોનોમી 5મા નંબરે પહોંચી છે. આ ઇકોનોમીને મારે આવતા સમયમાં 3જા નંબરે લઈ આવવાનો સંકલ્પ લીધો છે. આ માટે તમારે આશીર્વાદ રૂપી ભાજપને મત આપવો જરૂરી છે. આ ઉપરાંત દેશના ઇતિહાસમાં મોટું વર્ચસ્વ છે તેવા રાજવી પરિવારોનું મેં મ્યુઝિયમ બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ પોતાની સ્ટાઇલથી કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ વિદેશમાં જઈને ભારતને નબળું પાડવાનો પ્રયાસ કરે છે. નરેન્દ્ર મોદીએ સભાને સંબોધન કર્યું તેના આ રહ્યા મુખ્ય અંશો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. તમને બધાને થતું હશે, આ નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહ્યું કે તમે આના ઉપર જ મૂકો, અમારે આ પાઘડી ઉતારા એવું નથી. હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે, સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે.
અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ. અને એટલે મેં કહ્યું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. અને જામનગર સાથેનો મારા નાતાની અનેક વિશેષતાઓ રહેલી છે. ગયા બે દિવસથી હું ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ અને હું આવ્યો અને ખૂબ ઠાણથી એક કાર્યક્રમને મેં વધાવ્યો પણ કર્યો અને એને વધાર્યો પણ કર્યો. એટલે જામનગર સાથેની મારી એવી અનેક યાદો સાથે આજે ફરી જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક વાતો કરવાનું મૂડ છે. જામનગર કે મહારાજા દિગ્વિજયસિંહજીને દ્વિતીય વિશ્વયુદ્ધ કે સમય પોલેન્ડ કે નાગરિકો કો યહાં જામનગર મેં શરણ દી થી ઓર આજ ભી પોલેન્ડ કી પાર્લામેન્ટ કા સત્ર જબ શરૂ હોતા હૈ તો સબસે પહેલે જામનગર કા સ્મરણ હોતા હૈ, દિગ્વિજયજી મહારાજ સાહેબ કા સ્મરણ હોતા હૈ, બાદ મેં પાર્લામેન્ટ શરૂ હોતી હૈ. ઓર ઉન્હોને જો બીજ બોયે ઉસકે કારણ આજ ભી પોલેન્ડ કે સાથ હમારા રિશ્તા બહુત મજબૂત હુઆ હૈ. और जैसा मैंने कहा जाम साहब के परिवार के साथ मेरा जो नाता रहा है, उनका जो आशीर्वाद रहा है, तो आज मैं यहां आते समय उनके आशीर्वाद लेने गया था और उन्होंने मुझे प्यार से पगड़ी पहनाई, आशीर्वाद दिए. और जब जाम साहब विजयी भव कहते हैं तो फिर वो विजय निश्चित हो जाता है. हमारे देश के राजा महाराजाओं ने અખંડ ભારત બનાને કે લીએ અપના પીઢીઓ કા રાજપાટ દે દિયા થા. ઉનકે યોગદાન કો યે દેશ કભી ભૂલ નહીં સકતા હૈ. લેકિન આઝાદી કે 75 સાલ કે બાદ ભી ઇતિહાસ કી ઇસ મહત્વપૂર્ણ ઘટના કો નકાર દિયા ગયા. આજ ભી શાહજાદે જો ભાષા બોલતે હૈ वो ये देश स्वीकार नहीं कर सकता है. सातवीं में मारी अपेक्षा थे गर्मी गम्मे तेटली होय, काम धाम गम्मे तेटलू होय, पण आपणा गुजराते आका हिंदुस्तान में सौथी वधारे मतदान नो रेकॉर्ड करवो पड़े. जामनगर थी बेन पूनम बेन चूंटणी लड़ी रहा छे, एमने आपना आशीर्वाद मळे. अने पोरबंदर थी અમારા સાથી અર્જુનભાઈ મોઢવાડિયા એ ચૂંટણી લડી રહ્યા છે. અમારા બંને સાથીઓને ભારી બહુમતથી આ વિજય બનાવો. આખું ગુજરાત વિજય બનાવે. આજે જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે વડાપ્રધાન મોદીની વિજય વિશ્વ સભા યોજવામાં આવી ત્યારે સભાના પ્રારંભે લોકસભાના જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમે સભાને સંબોધી હતી અને જણાવ્યું હતું કે અગાઉ કોંગ્રેસના શાસનમાં જામનગર તથા દ્વારકા પંથકને છેવાડાનો પંથક લેખવામાં આવતો હતો. જ્યારથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં શાસન સંભાળ્યું છે ત્યારથી જામનગર સહિત સમગ્ર હાલારને દેશની વિકાસની દોટમાં જોડવામાં આવ્યું છે. પૂનમબેન માડમ દ્વારા આ વિજય વિશ્વ સભાને સંબોધન કરવામાં આવ્યું તેના મુખ્ય અંશ અત્રે પ્રસ્તુત છે. 2014 થી લઈ અને આજે 2024 ની મારી આ ક્ષેત્રના સાંસદ તરીકેની જે આખી યાત્રા રહી છે એમાં આપ સૌનો મને ભરપૂર વિશ્વાસ, સાથ સહકાર, વડીલોનું માર્ગદર્શન અને પ્રોત્સાહન હંમેશા મળતું રહ્યું છે. આજે અનેક કામોમાં તમારા બધાને લીધે મોદી સાહેબના નેતૃત્વમાં, રાજ્યમાં આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં મને અનેક કાર્યોમાં ક્યાંક આ સમગ્ર પરિવાર સાથે નિમિત્ત બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. સૌથી પહેલી વખત આપણા જામનગરના ઇતિહાસમાં
એવું બન્યું છે કે આટલી મજબૂત નોંધ છેક દિલ્હી સુધી આ સમગ્ર સંસદીય ક્ષેત્રની થઈ છે, નહીતર આપણે છેવાડાના વિસ્તારમાં ગણવામાં આવતું. આપણે હંમેશાથી ભૂતકાળમાં કોંગ્રેસે એની વોટ બેંકમાં એની ગણતરી કરી અને આપણે ક્યાંક વિકાસથી વંચિત રાખ્યા હતા. પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારથી આ રાષ્ટ્રની ધુરા સંભાળી ત્યારથી કેન્દ્રમાં આપણા તમામ પડતર પ્રશ્નો, એ આપણા બ્રાસ ઉદ્યોગના અનેક પ્રશ્નો હોય, એ આપણી આખી દરિયાઈ પટ્ટીમાં અનેક સુવિધાઓ હોય, એ આપણા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. લોકસભાની ચૂંટણીનું 7મી મે મતદાન થવાનું છે. મતદાનને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પ્રચાર અર્થે તારીખ 2 મે જામનગર આવી રહ્યા છે. તેની ચર્ચાઓ છેલ્લા 4-5 દિવસથી આમ જનતાના મુખેથી સાંભળવા મળતી હતી. લોકોમાં પણ નરેન્દ્ર મોદીને રૂબરૂ સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. ભારતીય જનતા પાર્ટી તરફથી પણ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. અમુક લોકોએ તો બપોર પછી પોતાનો કામ ધંધો નોકરી બંધ રાખીને નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ સભામાં જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી તરફથી જામનગરની જનતાને 4 વાગ્યા વિજય વિશ્વાસ સભામાં પહોંચી જવાનો સમય આપવામાં આવ્યો હતો. આ વિજય વિશ્વાસ સભામાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લાની જનતા નરેન્દ્ર મોદીને સાંભળવા માટે આવી પહોંચી હતી. જામનગરના દરેક વોર્ડમાં ભાજપ તરફથી મતદારોને આ સભામાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મતદારોને સભાસ્થળ સુધી લઈ આવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીને વિજય વિશ્વાસ સભામાં રૂબરૂ સાંભળવા દરેક માટે એક લહાવો હોય છે, જેના ભાગરૂપે બપોરે ધોમધખતા તાપમાં અને અતિ ગરમી હોવા છતાં સભાસ્થળે 4 વાગ્યા પહેલા જ આગળ બેસવાના સ્વાર્થે પહોંચવાનું મતદારોએ શરૂ કરી દીધું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ નરેન્દ્ર મોદીની જંગી વિજય વિશ્વાસ સભામાં પ્રેક્ષકો માટે આગળના ભાગમાં સોફાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ ફાઈબરની હજારો ચેર પણ જોવા મળતી હતી. સભાસ્થળે જવા માટે અલગ અલગ પ્રકારના 4 પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બપોરે 3.5 કલાકે લોક સાહિત્યકાર દેવરાજ ગઢવીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ 4 વાગ્યે ભાજપના મુખ્ય આગેવાનોને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરવા આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા, આરસી ફળદુ, બંને જિલ્લાના ભાજપના પ્રમુખો રમેશભાઈ મુંગરા અને મયુરભાઈ ગઢવી, અર્જુનભાઈ મોઢવાડિયા, બંને જિલ્લાના ધારાસભ્યો રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, પબુભા માણેક, શેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કિશનબેન સોઢા સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાધુ સંતો માટે પણ ભાજપ તરફથી અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર અને દ્વારકા જિલ્લાના લગભગ સાધુ સંતો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શેર ભાજપના મહામંત્રી મેરામણભાઈ ભાટુ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટેજ ઉપરથી લગભગ આગેવાનોએ પોતાની સ્પીચમાં નરેન્દ્ર મોદીના કામની પ્રશંસા કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 3જી વખત વડાપ્રધાન બનાવવા માટે અને સાંસદ પૂનમબેન માડમને 3જી વખત સાંસદ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીનું નિશાન કમળના બટનને દબાવી મત આપવા અનુરોધ કર્યો હતો. સાંજે 5 કલાકે સભાસ્થળના સ્ટેજ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું હતું, ત્યારે ભાજપના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી આવે તે પહેલા પૂનમબેન માડમે પોતાની આગવી શૈલીમાં સ્પીચ આપી ઉપસ્થિત જનતાને પ્રભાવિત કર્યા હતા. પોલીસે જે પ્રમાણે બંદોબસ્ત માટેની તૈયારી કરી હતી તેવા જ પ્રકારે પોલીસે વડાપ્રધાનની આ વિજય વિશ્વાસ સભામાં 1.5 લાખ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. વડાપ્રધાનની હાજરી પણ સમયસર થવા પામી હતી, જેને કારણે ઉપસ્થિત રહેલ તમામ લોકોએ પ્રશંસા કરી હતી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સાબરકાંઠામાં બ્લાસ્ટ, બેરાજામાં પૂનમબેનની સભા, સરકારી કર્મચારીઓનું મતદાન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
मजा भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो, डबल हाथी मसाला चख के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना, डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस, डबल हाथी मसाला अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે, આ એ જગ્યા છે, હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે। કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે। આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે। થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન। કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો। લ્યો તમે પણ મોઢું મીઠું કરો। પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડો ટેસ્ટ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં, જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટભાઈ જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર। મોબાઈલ 999-86-86-006। વિરામ બાદ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। સાબરકાંઠામાં પાર્સલમાં બ્લાસ્ટથી બેના મોત થયા છે। સાબરકાંઠાના વડાલી ગામમાં એક પરિવારના નામે આ પાર્સલ ઘરે મંગાવવામાં આવ્યું હતું। પાર્સલમાં બ્લાસ્ટ થતાં પિતા પુત્રીના મોત થયા છે, તેમજ બે લોકો ઘાયલ થયા છે। બ્લાસ્ટમાં 9 અને 10 વર્ષની બે બાળકી ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી, જેમાંથી એક દીકરીનું મોત થયું છે, તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। વડાલીના વેડા છાવણી ગામે ઓનલાઈન આવેલ પાર્સલમાં બ્લાસ્ટ થયો છે, તેમાં ઓનલાઈન પાર્સલ ખોલતા બ્લાસ્ટ થયો હતો, તેમજ બ્લાસ્ટના પગલે એક પિતા પુત્રીના મોત અને અન્ય 3 ગંભીર ઘાયલ થયા છે। બ્લાસ્ટમાં ઘાયલોને વડાલી બાદ હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે। પાર્સલ બ્લાસ્ટમાં એક 9 વર્ષની અને અન્ય 10 વર્ષની બે દીકરીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। લોકસભા ચૂંટણી પ્રચારના ભાગરૂપે ખંભાળિયા તાલુકાના બેરાજા ગામમાં બીજેપીના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમની ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂનમબેન માડમે બેરાજા ગામમાં 4-12 જિલ્લા પંચાયત બેઠકના મત વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી। આ ચૂંટણી સભામાં પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લોકોના જીવનને સરળ બનાવવામાં સહાયરૂપ થતી અનેકવિધ યોજનાઓની ચર્ચા કરી હતી અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને જામનગર લોકસભા બેઠક પર જંગી બહુમતીથી ચૂંટવા હાકલ કરી આ હેટ્રિક વિજયમાં જંગી મતદાન કરી સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। આ ચૂંટણી સભામાં પૂનમબેન માડમ ઉપરાંત કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના બીજેપીના પ્રમુખ મયુરભાઈ ગઢવી, પક્ષના વિસ્તારક નટવરભાઈ પટેલ તથા બીજેપીના દ્વારકા જિલ્લાના હોદ્દેદારો, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, વિવિધ સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે પૂનમબેન માડમે આ જાહેર સભાને સંબોધન કર્યું હતું, તેના આ રહ્યા મુખ્ય અંશો। જિલ્લા પંચાયત સીટ દીઠ પ્રવાસમાં આજે જ્યારે આપણી 12 સીટ માપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવાનો મને લાવો પ્રાપ્ત થયો છે, ત્યારે લગભગ આમાંથી બધા આપણે સૌ રાત દિવસ એકબીજા હારે જોડાયેલા છે। એ પ્રસંગો હોય, પ્રશ્નો હોય, કોઈ કામ હોય, હું એમ કહું
કે કદાચ મેં એટલા કામ કરાવ્યા તો એ વાત સાવ ખોટી છે. હું એમ કહું કે આ કામ હું એટલે કરાવી શકી કે એમાં બધા તમે બધા ક્યાંક ને ક્યાંક પૂરા કર્યા તો એ વાત સાચી છે. તમે બધા મારી સાથે રહ્યા, મને માર્ગદર્શન આપ્યું, પાયામાં જે લેસન કરવું પડે એ તમે બધાએ કર્યું, મારા વતી દોડધામે તમે બધાએ કરી, સંકલને તમે બધાએ કર્યું, પછી સીધું કોઈ કાર્ય કરાવી શક્યું હો તો એમાં તમે બધા એટલી મહેનત કરી એટલે ક્યાંક એ કાર્યમાં મને નિમિત્ત બનવાની તક મળી. એ પ્રકારે 2012 થી લઈને અત્યાર સુધી આ સીટમાં કદાચ મારો એક એક વ્યક્તિ સાથે એ પ્રકારનો નાતો રહ્યો છે કે એક પરિવાર સાથે એ પ્રકારનો નાતો રહ્યો છે. અને નાતો કોઈ દી મેં તૂટવા નથી દીધો, એને નબળો નથી પડવા દીધો. ને તો પહેલી વાર 2014માં હું ખંભાળિયાથી લોકસભા લડવા ગઈ ત્યારે બધા મને કહેતા હતા, મને કે બેન હવે તો ઉડી લોકસભા તમને કેદી મળશું, હવે તો તમે અમને મળશો કે નહીં, હવે એવો પ્રવાસ થોડી થાય સાંસદ તરીકે. પણ આજે આખી લોકસભામાં એક વાત છે અને હકીકત છે કે બેનને ગમે એટલા માત આપશું, બેનની ગાડી હવારે નીકળશે એટલે સીધો એનો ટર્ન ખંભાળિયા બાજુ થશે. આ એક માન્યતા છે બધે કે બેન ખંભાળિયા જાય એટલે બીજે ક્યાંય ના જાય, બેન દ્વારકા દર્શન કરવા જાય એવા બીજે ક્યાંય ના જાય. આ એક માન્યતા ઊભી થઈ ગઈ છે, કારણ કે એનું બીજું કારણ છે, માન્યતા ઊભું થવાનું એક ઠોસ કારણ છે. આપણે બધા એકબીજા એટલી હદે જોડાયેલા છે કે ક્યાંક પ્રસંગ હોય, ક્યાંક બીજો પ્રશ્ન હોય તો સ્વાભાવિક રીતે બધાય એકબીજા તરફ એક ફરજના ભાગરૂપે તરત દોડીએ કે પ્રસંગમાં આપણો ફરજ આવે, પ્રશ્નમાં આપણી ફરજ આવે. એટલે એક અલગ જ નાતો, એક પારિવારિક નાતો દરેક ઘર સાથે, અને હું એમ કહું કે કદાચ આ ત્રીજી પેઢીનો નાતો દરેક ઘર સાથે મારો છે તો એ હકીકત છે. મારી એક વિનંતી છે, અપીલ છે કે બધાને મતદાન શાંતિપૂર્વક કરી શકે અને મતાધિકારનો દરેક નાગરિક ઉપયોગ કરી શકે એ પ્રકારનું વાતાવરણ આખી આપણી આ 12 સીટમાં આપ સૌ સર્જશો એવી હૃદયપૂર્વકની અપીલ સાથે આજ ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ અહીં ઉપસ્થિત છો ત્યારે આવી જ રીતે સમરસ રીતે આપણી દિલ્હી સુધી આપણા સમગ્ર પરિવારની નોંધ, 12 સીટની નોંધ આપણે દિલ્હી સુધી કરાવી એવી હૃદયપૂર્વકની હું આપ સૌને અપીલ કરું છું. આવતી 7 તારીખે આપણો દરેક પરિવાર દરેક બૂથમાં પોતાનો આશીર્વાદરૂપી મત કમળમાં નાખી અને હું આ પંથકની દીકરી તરીકે મજબૂતીથી ફરીથી આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી શકું એ પ્રકારનું પરિણામ આપ સૌ સર્જો એવી હૃદયપૂર્વકની આપ સૌને અપીલ સાથે ફરીથી એક વખત ક્યાંય કોઈ યુવાનો ગેરમાર્ગે દોરાયેલા હોય તો એને પણ સાચો માર્ગ તમે બધા ચિંધાડશો એવી એક લાગણી આપ સૌ વચ્ચે મૂકી હું વિરમું છું. વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ચૂંટણીના સમયમાં વિવિધ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના મત વિસ્તારથી બહારના ક્ષેત્રોમાં ચૂંટણી ફરજો સોંપવામાં આવતી હોય છે. આ પ્રકારની પ્રક્રિયાના ભાગરૂપે જામનગરમાં પણ બહાર ગામના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી ફરજોમાં રોકાયેલા છે. આ પ્રકારના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે બેલેટ પેપર વડે મતદાન કરવા માટેની વ્યવસ્થા આજે ગુરુવારે સવારે જામનગર જિલ્લા સેવા સદનમાં પ્રાંત કચેરી ખાતે આવેલા મીટિંગ હોલમાં ગોઠવવામાં આવી હતી, જ્યાં કર્મચારીઓએ બેલેટથી મતદાન કર્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા અંગે શહેર મામલતદાર વીઆર માકડિયાએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. 78 જામનગર વિધાનસભા મત વિસ્તાર અને 12 જામનગર સંસદીય મત વિસ્તારનું ફેસિલિટેશન સેન્ટર, એટલે કે જે લોકો જિલ્લાની બહાર અથવા તો આપણા જે સંસદીય મત વિસ્તારની બહારના જે ફરજ પરના અધિકારી કર્મચારીઓ છે એનું વોટિંગ છે એ કરવા માટે ફેસિલિટેશન સેન્ટર પ્રાંત કચેરી જામનગર શહેરના બિલ્ડિંગમાં મીટિંગ હોલ ખાતે બીજા માળે રાખેલ છે. અત્યાર સુધીમાં કુલ 548 પોસ્ટલ બેલેટ ઇસ્યુ થયેલા છે. એ જે પોસ્ટલ બેલેટ જેમને ઇસ્યુ થયા છે એ લોકો આ ફેસિલિટેશન સેન્ટર ઉપર પોતાની ફરજ પરના સ્થળ પર વોટિંગ કરી શકે એના માટે આ ફેસિલિટેશન સેન્ટર કાર્યરત કરવામાં આવેલું છે. જે પણ અધિકારી કર્મચારી જામનગર શહેરમાં ફરજ બજાવી રહ્યા છે એ લોકો ફેસિલિટેશન સેન્ટર ઉપર વધુ ને વધુ મતદાન કરે એવી અમારી અપીલ. હવે લેશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું વાગુદળમાં ક્ષત્રિયોની બેઠક અને વડાપ્રધાનના સભાસ્થળે બંદોબસ્ત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
સક્ષમ નેતૃત્વની ઓળખ શું? એક એવું નેતૃત્વ કે જે પોતાના નાગરિકો માટે, તેમના આરોગ્ય શિક્ષણની શ્રેષ્ઠ વ્યવસ્થા માટે બનતા બધા જ પ્રયત્નો કરે, ન માત્ર સાંસદ બજેટમાંથી પણ તેના સિવાય શક્ય તમામ રિસોર્સિસનો ઉપયોગ કરી નાગરિકોને વધુમાં વધુ લાભ અપાવે. આવું જ બિરદાવવા લાયક કાર્ય કર્યું છે આપણા સક્ષમ અને શિક્ષિત સાંસદ પૂનમબેન માડમે, કે જેમણે પોતાના જામનગર દ્વારકા માટેના વિઝનને સંવાદ થકી મોટી કોર્પોરેટ કંપનીઓ જેવી કે રિલાયન્સ, નાયરા એનર્જી, RSPL, વિસ્ટા વગેરે, અને ન માત્ર ગુજરાત સ્થિત પણ ઉત્તર ભારતની જેગુઆર કંપનીના ટોપ મેનેજમેન્ટને કન્વિન્સ કરી તેમના CSR ફંડને જામનગર દ્વારકાની આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા માટે ઉપલબ્ધ કરાવ્યું. સાંભળો પૂનમબેન વિશે શું કહ્યું જેગુઆર કંપનીના ડિરેક્ટરે. કુછ વર્ષો પહેલે હમારા જામનગર કે જો સાંસદ હૈ મેડમ પૂનમબેન જી, ઉનસે હમારા સંપર્ક હુઆ ઓર ઉનકે જો વિચાર હૈ હેલ્થ ઓર એજ્યુકેશન સેક્ટર કો લેકે, ઉનસે હમે કાફી પ્રેરણા મિલી ઓર ઉનહોને હમે કાફી પ્રોત્સાહિત કિયા કે હમ જામનગર નગર દ્વારકા કે જો હેલ્થ સેન્ટર્સ હૈ ઓર એજ્યુકેશન સેન્ટર્સ હૈ ઉસમે હમ કુછ અચ્છા જેસે CSR કા યોગદાન કરે. જેના થકી જામનગર દ્વારકાના અનેક પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા, છેવાડાના ગામડાઓની 141 જેટલી પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર, વોટર પ્યોરિફાયર તેમજ વોટર કુલરની વ્યવસ્થા, તેમજ મોટી ખાવડી જેવા વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળાનું નિર્માણ, ગૌશાળાનું નિર્માણ કરાવ્યું, પીપળી ખાતે શિવાનંદ ઉપવનનું નિર્માણ, આ ઉપરાંત 150થી વધારે દિવ્યાંગો માટે ઇન્ડિયન નેવી થકી તેમજ સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો સહયોગ લઈને સાધન સહાય ઉપલબ્ધ કરાવી. આ બધું જ શક્ય બન્યું પૂનમબેનના પ્રતિનિધિત્વની શ્રેષ્ઠ આવડત અને કોર્પોરેટ કંપનીઓના સહકારને પરિણામે. છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી હાલારની દરેક દીકરી સુધી નવરાત્રીમાં પ્રોત્સાહન આપવા લાણીનું વિતરણ કરી દીકરીના ચહેરા પર સ્મિત લાવવાનું ભગીરથ કાર્ય હાલારની દીકરી પૂનમબેન માડમ કરી રહ્યા છે. એક પણ વર્ષ ચૂક્યા વગર છેક હાલારના છેવાડાના ગામ સુધીની દરેક દીકરીને લાણી રૂપી પૂનમબેનનો પ્રેમ મળે તેવી તેમણે કાર્યકરો થકી સુંદર વ્યવસ્થા કરી છે. છેલ્લા વર્ષમાં 1.26 લાખથી પણ વધુ દીકરીઓ તેમજ આશા વર્કરોને લાણીની ભેટ પહોંચાડી હતી. હાલારની દીકરીઓને પ્રોત્સાહિત કરવા તેમજ તેમની શિક્ષણ વ્યવસ્થાને શ્રેષ્ઠ રાખવા હર હંમેશ તત્પર રહેતા સાંસદ પૂનમબેન માડમે અનેક દીકરીઓના આશીર્વાદ મેળવ્યા છે. મહિલા સશક્તિકરણ હોય કે કન્યા છાત્રાલય કે હોય દીકરીના શિક્ષણની વાત, પૂનમબેને હંમેશા તેને પ્રાધાન્ય આપ્યું છે અને સરકારની યોજનાઓ સાથે અંગત રસ દાખવી જરૂર જણાય ત્યાં નાણાકીય સહાય કરી છે. માટે જ જામનગર દ્વારકાને મહિલા સશક્તિકરણ પ્રેરિત આવું જ નેતૃત્વ શોભે, એટલે જ હાલાર નોચે એક જ હુંકાર, પૂનમબેન માડમ ફરી એકવાર. આજ હર માં બાપ અપને બચ્ચે કા ડોક્ટર, ઇન્જિનિયર, CA યા વકીલ બનાના ચાહતે હૈ, લેકિન બચ્ચો મેં છુપી ખૂબીઓ કો પહેચાન કર સહી શિક્ષા સે અગર તરાશા જાય તો વો બચ્ચા પૂરી દુનિયા જીત લેતા હૈ. જી હા, યહી કામ હૈ પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ કા. પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE એફિલિયેટેડ સ્કૂલ હૈ જો બચ્ચો કે સપને સાકાર કરને કે લિયે કટિબદ્ધ હૈ. પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ મેં હાઈલી એજ્યુકેટેડ ટીચર્સ કે દ્વારા મોડર્ન મેથડ સે ઇન્ટરનેશનલ લેવલ કો ધ્યાન મેં રખતે હુએ એક્ટિવિટી બેસ્ડ એજ્યુકેશન દી જાતી હૈ. યહાં વેલ ડેવલપ્ડ સાયન્સ લેબ મેં એક્સપેરિમેન્ટ્સ કે સાથ સાથ શિક્ષા દી જાતી હૈ ઓર સેલ્ફ રીડિંગ કો બઢાવા દેતી બેન મુન લાઇબ્રેરી હૈ. પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ મેં 5 એકડ મેં ફેલા હુઆ સ્પોર્ટ્સ કેમ્પસ હૈ જો સંપૂર્ણ શિક્ષા કી નીવ હૈ, જહાં ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, સ્કેટિંગ ઇત્યાદિ જૈસે કઈ ગેમ ખિલાએ જાતે હૈ. સાથ મેં ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, કલ્ચરલ એક્ટિવિટીઝ, ડે સેલિબ્રેશન હોતા હૈ જો બચ્ચો કા ઓવરઓલ ડેવલપમેન્ટ કરતા હૈ. ઇસી સોચ કો અંકિત કરતે હુએ પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ હર પેરેન્ટ્સ કા પસંદીદા સ્કૂલ બના હૈ. પ્રાઇમ ઇન્ટરનેશનલ સ્કૂલ કાંસુમરા ગેટ કે પાસ માધવ પાર્ક 6 કે સામને જામનગર બાયપાસ રોડ જામનગર. ધોરણ 12 કોમર્સ પછી હું પણ CA બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. CA બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે JK SA ક્લાસીસ તૈયાર છે.
ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકે શાહ ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએ સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80% થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકે શાહ ક્લાસીસ પહેલા માળે કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. કોણ કહેતા હૈ કે પઢાઈ લિખાઈ મહેંગી હૈ? આઈએ, આપકા સ્વાગત હૈ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેં, જહાં આપ પા સકતે હૈ શિક્ષા શિસ્ત ઓર સંસ્કાર કે સમન્વય કે સાથ, વો ભી સિર્ફ 1 રૂપિયે એડમિશન ફી ઓર 999 રૂપિયે ફીસ પ્રતિ માહ મેં, સ્કૂલ ડ્રેસ ભી ફ્રી. વિદ્યાર્થીઓ કે લિયે એક શાનદાર મોકા, આજ હી એડમિશન કે લિયે સંપર્ક કરે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, રજપૂતપરા, લિમડા લેન, જામનગર. કોન્ટેક્ટ નંબર ગુજરાતી મીડિયમ 7285070999982561742, ઇંગ્લિશ મીડિયમ 7600181011. દિલ કે સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ચુનો. જામનગર શહેર ને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેર માં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખો ની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટર ની મુલાકાત લઈને પોતાના દર્દ માં રાહત મેળવી છે. તો રાહ શેની જોવ છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટ નો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડા ની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્ક ની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગર ની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9852586975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈ સમાચાર વિગતવાર. ધ્રોલ તાલુકાના વાગુદળ ગામમાં બીજેપીના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ અને ધ્રોલ તાલુકાના જુદા જુદા 10 ગામોના ક્ષત્રિય આગેવાનો વચ્ચે ગઈકાલે બેઠક યોજાઈ હતી, જેમાં એવી ચર્ચાઓ થઈ હતી કે ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી સામે વાંધો છે. તેનો મતલબ એ નથી કે કોંગ્રેસની ફેવરમાં મતદાન કરવામાં આવશે. આ તો કે આ વિસ્તારના ક્ષત્રિય સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન રાજભા જાડેજાના ફાર્મ હાઉસ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણીઓ ગોઉભા જાડેજા અને પ્રવીણસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ પૂનમબેન માડમ અને રાજભા જાડેજાએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપણે સૌ જાણીએ છીએ મુજબ લોકસભાની ચૂંટણી દરમિયાન સમગ્ર રાજપૂત સમાજ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એક વિષયને લઈ અને ભારતીય જનતા પાર્ટીથી નારાજ રહ્યો, પણ ધીમે ધીમે પણ ચોક્કસપણે હંમેશાથી જે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે અને રાષ્ટ્રના વિકાસ માટે ચિંતિત રહ્યા છે, પ્રયત્નશીલ રહ્યા છે, એ ધીમે ધીમે પણ ચોક્કસપણે ક્યાંક ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે કાં તો જોડાતા હતા અથવા જે એમનો ગુસ્સો હતો, વિરોધ હતો, એ ક્યાંક ઠંડો પડતો પણ આપણે જોયો છે. એમને માફી
દેતા પણ આપણે જોયું છે. ત્યારે મારી એક લાગણી હતી, આગ્રહ હતો કે જામનગર જિલ્લામાં જે એટલી ઉગ્રતાથી, આટલા રોષથી આખો જે વિરોધ થતો હતો, અને ઘણી જગ્યાએ મેં પોતે એ જોયું, મેં સમજ્યું, ત્યારે મેં નક્કી કર્યું કે હું પોતે, મારી માટે સમગ્ર હાલાર એક પરિવાર છે, ત્યારે મેં નક્કી કર્યું કે હું પોતે પણ બધા સાથે એક સંવાદ કરું, વાતચીત કરું કે આટલો રોષ, આટલા વિરોધનું કારણ શું છે. ત્યારે પરમ દિવસે મેં બધા જ ધ્રોલ તાલુકામાં રાજપૂત સમાજના આગેવાનોને એક રિક્વેસ્ટ કરી કે મારે આવી રીતે એક સંવાદ બધા જ જે રાજપૂત સમાજના, ક્ષત્રિય સમાજના ગામો છે એના મુખ્ય આગેવાનો સાથે, યુવા ભાઈઓ સાથે કરવો છે. આજે એના જ અનુસંધાને મોટા વાગુદર ખાતે ભાઈ શ્રી રાજભાઈ જાડેજાના પ્રયત્નથી અને એમની સાથે જોડાયેલા સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો ના પ્રયત્નથી આજે એમના જ રાજભાઈના જ ફાર્મ હાઉસ પર અમે ક્ષત્રિય સમાજના જે 10 ગામો છે, મોટા મોટા મુખ્ય, એ 10 ગામોના સરપંચશ્રીઓ, અન્ય યુવા ભાઈઓ, ઘણા બધા વડીલો સાથે એક બેઠક કરી. આ બેઠકમાં મારી સાથે ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો ઉપસ્થિત પણ હતા. એમાં ભાઈ શ્રી રાજભાઈ પોતે આયોજક તરીકે ઉપસ્થિત હતા, ભાઈ શ્રી લખધીરસિંહભાઈ અહીં ઉપસ્થિત હતા, મારી સાથે એના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ઉપસ્થિત હતા, શ્રી રાઘવજીભાઈ પણ અહીંયા ઉપસ્થિત હતા, સાથે સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો એવા શ્રી ગોઉભા ડાડા, શ્રી સીઆરભાઈ જાડેજા, શ્રી પ્રવીણસિંહ કાકા, શ્રી નવલસિંહભાઈ, તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ઘણા બધા સરપંચો, સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે, તેઓની ઉપસ્થિતિમાં અમે ઘણા યુવા ભાઈઓ સાથે સંવાદ કર્યો. ઘણા બધા ઇશ્યુઝ હતા, ઘણા સ્થાનિક પણ હતા, અને સાથે સાથે એક રોષ સ્વાભાવિક રીતે પાર્ટી સમક્ષ આ વિષયનો લઈને હતો. ત્યારે મેં પણ એક બેન તરીકે, એક દીકરી તરીકે, ક્ષત્રિય સમાજના પરિવારના એક સદસ્ય તરીકે બધા ભાઈઓને વિનંતી કરી કે આ ઇલેક્શન તો 7 તારીખ પછી પૂર્ણ થઈ જશે, પણ આ ઇલેક્શન 7 તારીખ સુધી કંઈ પણ જાતનો સંઘર્ષ ઊભો થાય, કોઈ પણ જાતનો એવો ખેંચાખેંચીનો માહોલ અથવા વર્ગવિગ્રહ ઊભો થાય એવું હું આ ઇલેક્શનમાં નથી ઈચ્છતી. તો હું વિનંતી કરું છું કે તમે જેમ બહેનો અને દીકરીઓની ગરિમા ની આખી લાગણી લઈ અને આગળ વધો છો, ત્યારે હું પણ એક બહેન તરીકે તમને વિનંતી કરું છું કે અત્યારે આ તમે જે રોષ છે એને ક્યાંક ઠંડો કરો. 7 તારીખ પછી કોઈ આપણે આગળ વધવું હશે સારી રીતે, બધા સમરસ રીતે, તો પણ જો સંઘર્ષ થયો હોય તો અઘરું થઈ જાય, એ મારી વાત બધાએ અહીં સ્વીકાર કરી. સ્વાભાવિક રીતે કોઈ અહીંયા સંઘર્ષ નથી ઈચ્છતું, પણ છતાંય જો મતદાન વખતે અથવા મતદાનના દિવસે આવું કોઈ વાતાવરણ થાય, એ બધા ભાઈઓએ સ્વીકાર્યું કે અમે કોઈ અમારા ગામમાં આવું નથી ઈચ્છતા, એટલે કોઈ એવું ના માની લે કે અમે લોકો આજે કદાચ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છીએ તો અમે સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા છીએ, કે કોંગ્રેસના અમે સમર્થકો છીએ અને અમે કોંગ્રેસને અમારો ખોટો ઉપયોગ નહીં કરવા દે. અમારી આજે લાગણી છે, અમારો જે આ રોષ છે એ અમે બહુ શાંતિપૂર્ણ ઢબે ભારતીય જનતા પાર્ટી સામે જ પ્રદર્શિત કરશું, અને એમાં કોઈ પણ જાતના વર્ગવિગ્રહ વગર, સંઘર્ષ વગર આખી મતદાનની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. આજરોજ મારા ફાર્મ હાઉસ મોટા વાગુદળ ધ્રોલ ખાતે આદરણીય શ્રી બેન શ્રી પૂનમબેન માંડમ તેમજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અને અન્ય આગેવાનોની હાજરીમાં અમે ધ્રોલ તાલુકાના જે મુખ્ય મુખ્ય ક્ષત્રિય સમાજના જે ગામો છે એ ગામોના આગેવાનોની એક મિટિંગ કરેલી, અને આ મિટિંગની અંદર અમે બધા સાથે નિષ્પક્ષ ચર્ચા કરેલી કે ભાઈ આપણને જે કાંઈ વાંધો છે, ભારતીય જનતા પાર્ટી સાથેનો જે કાંઈ વાંધો છે, ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક આપણને આપણી જે માંગ હતી એ નથી સ્વીકારી, તો આને લઈને જે કાંઈ પ્રશ્ન છે તો એ જે પ્રશ્ન છે એ ત્યાં લોકલ રાજકોટ રૂપાલા સાહેબનો પ્રશ્ન છે. અહીંયા જ્યારે જામનગરની પરિસ્થિતિ છે તો જામનગરમાં એ પ્રશ્ન રહેતો નથી, અને તેમ છતાં પણ જો કદાચ એ પ્રશ્ન હોય તો એવું એનો મતલબ એવો નથી કે આપણને કોઈ ઘોડો ના ગમતો હોય તો આપણે કોઈ ગધેડાને મત આપીએ. એટલે ભાજપ નથી ગમતી કે ભાઈ ભાજપનો વિરોધ છે તો એનો મતલબ એવો નથી કે કોંગ્રેસને મત આપવો. એટલે
આજે અમે 10થી વધારે ગામો, જે મુખ્ય મુખ્ય જે ક્ષત્રિય સમાજના ધ્રોલ તાલુકાના જે ગામો છે એના તેમજ બધાએ મળી અને એક સંવાદ કર્યો, એક ચર્ચા કરી, નિષ્પક્ષ ચર્ચા કરી, જેની અંદર બધાનો એક જ મત હતો કે ભાઈ અમારી પોતાની લાગણી છે કે ભાઈ અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને આજ વર્ષોથી જ્યારે ભાજપને મત આપ્યા છે ત્યારે કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવવું એ અમારા માટે એક શરમજનક વાત છે, એટલે અમે ક્યારેય આવું સ્વીકારી નહીં શકીએ, એટલે અમે બને એટલા એવા પ્રયત્ન કરશું કે કદાચ બને તો અમે મતદાન ના કરીએ, પણ ઘોડો ના ગમતો હોય તો ગધેડાને મત આપીએ એ તો અમે ક્યારેય નહીં સ્વીકારીએ. આજે ગુરુવારે સાંજે પ્રદર્શન મેદાનમાં વડાપ્રધાનની ચૂંટણી સભા યોજવામાં આવી તે અગાઉ CISFના જવાનો તથા અર્ધલશ્કરી દળોની ટુકડીઓએ વડાપ્રધાનના રૂટના માર્ગો પર ફ્લેગ માર્ચ કરી હતી અને સમગ્ર રૂટ વિસ્તારમાં સુરક્ષા તથા બંદોબસ્ત વ્યવસ્થા અંગેની ખાતરી કરી હતી. જામનગરમાં આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા યોજવામાં આવી તે પહેલા ગઈકાલે બુધવારે અમદાવાદથી ગુજરાત ATSના અધિકારીઓ અને અન્ય પોલીસ કર્મીઓ જામનગર આવી પહોંચ્યા હતા. ATSની આ ટુકડીએ વડાપ્રધાનની સભા પહેલા બુધવારે જામનગર શહેરના 3-4 વોર્ડમાં વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. ATSની આ ટુકડીએ વોર્ડ નંબર 2, 4 અને 6માં આવતા તમામ રૂટ અને વિસ્તારની ગલી ગલી અને મુખ્ય ચોક તેમજ જે વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા તે વિવિધ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. જામનગર શહેરમાં આજે ગુરુવારે પ્રદર્શન મેદાનમાં વડાપ્રધાનની ચૂંટણી સભા યોજાઈ તે પહેલા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ લાલ બંગલા અને પ્રદર્શન ગ્રાઉન્ડ વચ્ચે આવેલી જિલ્લા હોમગાર્ડ કચેરી નજીકથી રાજકીય પક્ષોના મોટા કદના બેનર હટાવ્યા હતા. એસ્ટેટ શાખાના કર્મચારીઓ દ્વારા કોંગ્રેસના લોકસભાના ઉમેદવારના બેનરો હટાવીને કોર્પોરેશનના ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ CTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં મોચી જ્ઞાતિની વાડીમાં થયેલા એક ઝઘડાના અનુસંધાને અશોક જેઠવા સહિતના 4 શખ્સોએ દિલીપભાઈ બાબુભાઈ ચાવડાના પરિવારના 5 વ્યક્તિઓ પર છરી વડે હુમલો કર્યો છે. ખંભાળિયાના રાવલિયાપાડા વિસ્તારમાં રહેતા જેસા નઢા માણેક નામના શખ્સને પોલીસે બંદૂક સાથે ઝડપી લીધો છે. જામ સલાયામાં બેંક ઓફ બરોડાનો તમામ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયેલો હોવાથી બેંકની કામગીરી બંધ છે અને લોકો પરેશાન છે. લાલપુર પંથકમાં એક સગીરા સાથેના દુષ્કર્મનો કેસ નોંધાયો હતો.
આ કેસના આરોપી સમીર હમીરાણીની જામીન અરજી મંજૂર થઈ છે. દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે લોકોએ માનવ સાંકળ બનાવીને અચૂક મતદાન કરવાનો સંકલ્પ સંદેશ પ્રસારિત કર્યો હતો. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આગામી શનિવારે સેવાકુંજ હવેલી ખાતે પૂજ્ય વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થશે. જામનગરના કૌશિક હીરાલાલ શાહને ચેક પરતના એક કેસમાં 6 મહિનાની કેદની સજાનો હુકમ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા 432 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ધ્રોલ તાલુકામાં ઊંડ નદીમાંથી આજે ગુરુવારે સવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જામનગરમાં મહારાજા સોસાયટીથી અન્નપૂર્ણા સર્કલ તરફના વિસ્તારમાં આવેલી નદીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી હોય લોકોમાં નારાજગી ફેલાવા પામી છે. 95 વર્ષના ભાનુમતીબેન દયાળજીભાઈ કોટેચા, તે દીપકભાઈ, કિશોરભાઈ તથા વિજયભાઈ, કરુણાબેન, ઈલાબેન અને દીપ્તિબેનના માતાનું અવસાન થયું છે. 70 વર્ષના જગદીશભાઈ દેવજીભાઈ અનુવાડિયા, તે મધુબેનના પતિ તથા યોગેશભાઈ, પ્રીતિબેન અને નૂતનબેનના પિતાનું અવસાન થયું છે. સીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં દમદાર વક્તવ્ય આપતા વડાપ્રધાન મોદી. જામનગરમાં નરેન્દ્ર મોદીને સાંભળવા ધૂમ ધકતા તાપમાં ઉમટી પડતી હજારોની જનમેદની. સાબરકાંઠામાં એક પરિવારના ઘરે આવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતા પિતા પુત્રીના મોત. ખંભાળિયાના બેરાજામાં ચૂંટણી સભાને સંબોધતા ઉમેદવાર પૂનમબેન માડમ. જિલ્લા સેવા સદનમાં બેલેટ પેપર મારફત મતદાન નોંધાવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.